નમસ્કાર, હું ભાવુ રાવલ, જેડેસ ટીવીમાં આપનું સ્વાગત છે. હવે આગળ વાત કરીએ તો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની નગરપાલિકામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચારની આશંકા. જાણવા મળતી માહિતી મુજબ મહુવા નગરપાલિકાના પૂર્વ કાર્યકારી પ્રમુખ જીતેનભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવેલ મનફાવે તેમ નિયમ વિરુદ્ધ ઠરાવ કરવામાં આવેલ કારોબારી ચેરમેન મેહુલભાઈ મહેતા દ્વારા ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 258 હેઠળ મનાઈ હુકમની અરજી કરવામાં આવેલ છે. અરજી અંગે રૂબરૂ સુનાવણી કર્યા બાદ પ્રાદેશિક કમિશનર શ્રી દ્વારા તારીખ 29/7/2020 અને તારીખ 30/7/2020ના રોજ બે હુકમો આપવામાં આવેલ, જેમાં ઠરાવ રદ કરવામાં આવેલ છે. આ ઠરાવમાં મુખ્યત્વે મંત્રણા વિવિધ સમિતિ દ્વારા કરવામાં અને સત્તા બહારના નિર્ણયને રદ કરવામાં આવેલ છે, અને જેથી કરીને આગળ જતા રિકવરી અંગેના પ્રશ્ન પણ ઉપસ્થિત થવાની શક્યતા ઊભી થઈ છે, અને ભવિષ્યમાં હજુ વધુ ઠરાવ રદ થાય તો આ નિર્ણય લેનાર સત્તાધીશો માટે મોટી જવાબદારી ઊભી થાય તો નવાય નહીં. આ અંગે ઉચ્ચ કક્ષાએ પણ વધુ રજૂઆત કરાઈ છે અને આગામી દિવસોમાં મહાનગરપાલિકા નવા જૂનીના એંધાણ ઉભા થઈ રહ્યા છે અને કરોડોની રિકવરીના એંધાણ છે. હાલમાં સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોના વાયરસની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે મહુવા શહેરમાં પણ દિવસે ને દિવસે પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે મહુવામાં આ અંગે સફાઈની કોઈ પણ કાળજી લેવાઈ નથી અને સાથે સાથે ગટરના પ્રશ્નો પણ દરરોજ વધી રહ્યા છે. સાથોસાથ સ્ટ્રીટ લાઇટની રિપેરિંગની કામગીરો ટેકનિકલ સ્ટાફનો અભાવને લઈને કોરંભેલ કટ ચડી ગઈ છે તો મહુવાની જાગૃત પ્રજા જાગે. ધર્મેશ મહેતા, જેડેસ ટીવી, મહુવા.